નાગરિકો દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહેલી નવી એસટી બસ ની માંગણીઓ અંતે સંતોષાય. કોંગ્રેસ શાસિત જસદણ તાલુકા પંચાયતમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી. જૂની ખખડધજ બસ ચાલતી તેમાં નાના બાળકો વયોવૃદ્ધોને આ લાંબી મુસાફરીમાં ઘણી તકલીફ પડતી, તેમાં પણ કોઈ બીમાર મુસાફર હોય તો આ મુસાફરી ઘણી કઠિન થતી હતી. વડિયા રહીશો દ્વારા આ રૂટ પર નવી બસ મૂકવાની માંગણી છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. અંતે એસટી તંત્રએ લોકલાગણીને માન આપી અને આ માંગણીઓ સંતોષી હતી. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. કોંગ્રેસ દ્વારા જસદણ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પાટીદાર છગનભાઈ ગોવિંદભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી જયાબેન મનસુખભાઈ જાદવની કરાઈ વરણી. જસદણ તાલુકા પંચાયતમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી. કોંગ્રેસ શાસિત આ તાલુકા પંચાયતમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ સમય વીત્યા હોવા છતાં છગનભાઈ ગોવિંદભાઈ વોરા તથા શ્રીમતી જયાબેન મનસુખભાઈ જાદવ સિવાય અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. રિપોર્ટર કરશનભાઈ બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજના વિશે ઉપલેટા શહેર ભાજપે લોકસંપર્ક કરી આપી જાણકારી. કેન્દ્ર તથા ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જનહિતમાં અનેકવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેવી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ઉજાલા યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના વગેરે. આ તમામ યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે ઉદ્દેશથી ઉપલેટા ભાજપ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગુજરાતમાં જનજનને મળ્યો વ્યાપક લાભ અંતર્ગત ઉપલેટામાં શેરીએ શેરીએ અને ઘરે ઘરે જઈ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લોકસંપર્ક કરી લોકોને આ યોજનાઓ વિશે માહિતી અપાઈ રહી છે. આ અભિયાનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રાવાડિયા, પૂર્વ ઉપપ્રમુખ રણુભા જાડેજા, હાલના ઉપપ્રમુખ ધવલ માકડિયા તથા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ જોડાયા હતા. રિપોર્ટર દિનેશ ચંદ્રાવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આરજેડી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.